સાંપ્રત સમયમાં હેવાનિયતે હદવટાવી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. તેની વચ્ચે અંજાર તાલુકાના વરસાણામાં 2 વર્ષીય બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. ઇસ્પાત કંપનીમાં કામ કરતી પરપ્રાંતીય મહિલાની 2 વર્ષીય બાળકીને 2 નરાધમોએ હવસનો શિકાર બનાવી છે. ભોગગ્રસ્ત પીડિત માસૂમ બાળકીને મેડિકલ તપાસ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જોકે આરોપીઓને પોલીસે સકંજામાં લીધા બાદ વધુ તપાસ હાથ ધરી છે. વરસાણામાં ગઈકાલે રાત્રે માસૂમ બાળકી પર ગેંગરેપની ઘટના સામે આવી હતી. પોલીસે બંને નરાધમોને સકંજામાં લઈને આગળની તપાસ હાથ ધરી છે. ગત રાત્રિના 9 થી 11:30 ના અરસામાં સામૂહિક દુષ્કર્મનો બનાવ બન્યો હતો. વરસાણામાં આવેલી ઇસ્પાત કંપનીમાં મજૂરી કામ કરતી પરપ્રાંતીય મહિલાની 2 વર્ષીય બાળકી લેબર કોલોનીમાં આવેલા મકાનમાં રમતી હતી ત્યારે મૂળ રાજસ્થાન ઉદયપુરના ભરત મોહનજી ગામેતી અને સુબુલકુમાર કાલુસિંહ ચૌહાણે 2 વર્ષીય બાળકી સાથે ગેંગરેપ કર્યો હતો. આ બંને નરાધમોએ બાળકીને ટ્રક નીચે લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. બાળકીની બૂમો સાંભળીને લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને બંને નરાધમોને પકડી પાડીને પોલીસને જાણ કરાઈ હતી અને પોલીસે બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 2 વર્ષીય બાળકીને હવસનો શિકાર બનાવનારા બંને નરાધમો વિરુદ્ધ ફિટકાર વર્ષી રહ્યો છે. ગઈ તારીખના કાલ રાત્રે 11:30 નો બનાવ છે. ત્યાં કણે મજૂર કામ કરે છે જે વિક્રમભાઈ, એમની ડોટર છે. તેની ઉપર 2 ઇસમો છે, એક ભરતભાઈ મોહનજી ગામેતી અને સુબલકુમાર કાલુસિંહ ચૌહાણ. 9 ટ્રક લઈ અને 2 ટ્રકના ખલાસી છે અને બાળકી ત્યાં રમતી હતી, એની સાથે દાનત બગાડી અને એની ઉપર દુષ્કર્મ આચરી લીધું. એના અનુસંધાને આજરોજ અંજાર પોસ્ટે ફર્સ્ટ ગુના રજિસ્ટરમાં 281/18 આઈપીસી કલમ 376 પોસ્કો એક કલમ 4 મુજબ ગુનો દાખલ કરી બંને આરોપીઓની પૂછપરછ કરી અને આગળની તપાસ ચાલુ છે.